પલસાણા તાલુકાના માસુમ નીવને ક્રૂર પિતા દ્વારા સ્મૃતિમાં ફેંકી દેવાની ઘટનાના 10 દિવસ બાદ નીવનો મૃતદેહ કંસાર ગામની સીમમાંથી મળી આવ્યો હતો. માસુમ નીવને આજરોજ વણેસા ગામેથી અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નીવને નદીમાં ફેંકી દેવાની ઘટનાના 9 દિવસ વીતી ગયા બાદ પણ તેની ભાળ ન મળતા પરિવારજનો તેમજ લોકોમાં માસુમ નીવ જીવતો હશે તેવી આશા બંધાઈ હતી. પરંતુ ગતરોજ નીવનો મૃતદેહ કંસાળ ગામની સીમા ઝાંખી ઝાંખરમાં ભેરવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ માસુમ બાળકને પરિવારજનોએ આજરોજ ભારે હૈયે વિદાય આપી હતી. માસુમ નીવની અંતિમ યાત્રા નીકળતા ગામમાં ગમગીનીનું માહોલ સર્જાયું હતું. નીવની અંતિમ યાત્રા વણેસા ગામથી નીકળીને બારડોલી સ્મશાન ખાતે પહોંચી હતી, જ્યાં વિધિવત રીતે માસુમ નીવને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યું હતું અને પરિવારજનોને દેવદૂત સમાન નીવની દિવ્ય આત્માને સ્વર્ગલોકમાં શાંતિ મળે તેવી પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી હતી. સુરેશ રાઠોડનો રિપોર્ટ, બારડોલી.